આમ એટલા આટલા દિવસ તું ભીણો એમાં તને હારામ હારું શું લાગ્યું? હારામ હારું તે કે હા જો પિતાજી, ગુરુજીએ તો બધું બહુ ભણાવ્યું પણ મને એની અંદર બહુ જો ગમ્યું હોય ને, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. હે પિતાજી, ભગવાન નારાયણ વિષ્ણુની નવ પ્રકારની જે ભક્તિ કરવી એનાથી ઉત્તમ મને કાંઈ લાગતું નથી. અને જ્યાં નારાયણનું નામ સાંભળ્યું અને કરણને કોઈ આમ આમ કરણ જતો હોય ને હાથ પકડી લે દોરડાને, અને જે કરણ લાગે ને એ કરણ લાગ્યું નારાયણ. હા પિતાજી, અરે નારાયણ તો આપણા દૈત કુળનો દુશ્મન છે. આજ કથા કા ચતુર્થ દિન હૈ, મેં ચાર દિન સે એક બાત કર રહા હું. ભગવાનને બહુત અમૂલ્ય જીવન દિયા હૈ, ઇસમેં જો આનંદ નહીં આતા તો એ જિંદગી કામ કી હી ક્યા હૈ. અમરેલીની અંદર જો તમે આવું ગોઠવું હોત જયંતિભાઈ, આટલો આનંદ આવે. શેરડી જવાત, ત્રંબકેશ્વરના દર્શન થાત, એ આપણા બધા પરિવારના લોકો ગામડેથી આવ્યા, આનંદ બહુ આવે છે. અને કથા તો મને આવડે એવી હું કરું છું આ મોટા સત્પુરુષોના આશીર્વાદથી. પણ એક વાત કહું કે આ મંડપમાં બેહીએ ને ત્યાં જ તેને એમ લાગે કે વૃંદાવનમાં બેઠા છીએ. આ થોડો અવાજ વધારે એટલે હાથકડી પહેરાવવા વાળા ભાઈ ક્યાં છે? કે તમે પણ એવા પાકા માણા છો? આ હા હા, મારી બાજુમાં એક સાધુ બેઠા થઈ ગયા, જમાનાના ખાધેલ બાપો છે. આ કે મને એમ થયું કે ઓલા જાદુગરનું પાણી ઉતારી દે આ બાપો. જયંતિભાઈ, ભયબંધ હારા મેળા છેતરાશો નહીં, ક્યાંય વાંધો નહીં આવે. ગમે ત્યાંથી તમારો હાથ પકડીને બહાર કાઢી લાખીને નાખે એવા માણા છે. અને એક વાત તો પાકી છે, કાઠિયાવાડી છેતરાય નહીં. અને એમાંય જે સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય હોય અને આવા સાધુના જેના ઉપર આશીર્વાદ હોય એને તો આઠે પોર આનંદ, આનંદ ને આનંદ જ હોય યાર. જિનકે પર સત્પુરુષ કા આશીર્વાદ હોતા હૈ ઓર પરમાત્મા કી કૃપા હોતી હૈ, કાલ ભી ઉનકા બાલ બાંકા નહીં કર સકતા. ફાનસ બનકર હવા જિનકી હિફાજત કરે, ફાનસ બનકર હવા જિનકી હિફાજત કરે, અરે ઓ શમ્મા કૈસે બુજે જિનકી રક્ષા ખુદ ખુદા કરે. પ્રહલાદ કી પરીક્ષા કિતની ભી હોતી હૈ લેકિન રખે વાલ તો બહોત બડા હૈ, બહોત બડા. ઠાકુર જિનકા હાથ પકડ લેતે હૈ ને ઉનકી તો બાત હી કુછ અલગ હોતી હૈ. આપણે બધા આ જગતની અંદર છીએ, સંસારમાં છીએ, હારું મોળું હાચું ખોટું સબ સમય આતા હૈ, કિસી કા સમય એક સમાન નહીં હોતા. જિનકી સમજદારી અચ્છી હોતી હૈ ને ઓ સુખી બહોત રહેતા હૈ. કિંમત સમજદારી કી હોતી હૈ, સંપત્તિ કી નહીં. ઘટના તો હર વ્યક્તિ કે ઘર મેં એક સમાન હોતી હૈ લેકિન ઉસ ઘટના કો કૈસે ટેકલ કરતે હૈ વહી સમજદારી કા ભાગ હૈ. બાકી માણસ છે
ક્યારેક રડે, ક્યારેક હસે, ક્યારેક રમે, ક્યારેક રમત રમી જાય. એક વાક્ય હમણાં મને બહુ સરસ ગમી ગયેલું, ગુરુ સમજવા જેવું, સાંભળવા જેવું વારું. હમણાં ઋષિકેશ કથા કરવા ગયો તો બધા બહુ મોટા માણસો હતા આ લોકોને જેવા. રમતા માણસ ગમી જાય, રમતા રમતા માણા, જયંતિભાઈ સાંભળજો, રમતા રમતા માણા ગમી જાય, અને ઘણી વખત ગમતા માણસ રમત રમી જાય. રમતા માણસ ગમી જાય, અને ઘણી વખત ગમતા માણા હોય ને એ જ રમત રમી જાય. માળા કિસકી પર ભરોસા કરના, એ અષ્ટમ સ્કંદ કી કથા કા પ્રારંભ હી સંસાર કે જીવન કો ઉજાગર કરતા હૈ, ઇસલિયે મેં યહાં સે શરૂ કર રહા હું. એટલે કાન ખોલીને સાંભળી લેવા જેવી વાત છે, ને હૃદયમાં લખી લેવા જેવી વાત છે, ને કદાચ જો સારું લાગે તો તકતી ઉપર લખીને તમારા ઘરમાં રોજ દેખાય ને ત્યાં વાંચીને રોજ એક વખત વાંચવા જેવી વાત છે. જિંદગીમાં ચાલાકી ગમે એટલી કરી લો, સાંભળજો, યુવાનને સાંભળવા જેવું, જીવનમાં ચાલાકી ગમે એટલી કરી લો, પરિણામ તો તમારી દાનત પ્રમાણે જ ભગવાન આપતો હોય છે. ચાલાકી ચલતી હૈ લેકિન બહુત ઇનકા આયુ કમ હોતા હૈ, લંબા આયુ નહીં હોતા. અને તમે જોવો, ઘણી વખત હાહુ ચાલાકી કરે, ઘણી વખત વહુ ચાલાકી કરે, ઘણી વખત છોકરો ચાલાકી કરે, ઘણી વખત ભાગીદાર ચાલાકી કરે, પણ જેના હૃદય સાફ હોય ને એની પાર્ટનરશિપ લાંબી હાલે, જેના સંબંધો નિસ્વાર્થ હોય ને એના કુટુંબો સુખી બહુ હોય. તમારે બહુ જ સ્પીડમાં જવું છે, બહુ જ સ્પીડમાં જવું છે, બહુ જ સ્પીડમાં જવું છે તો તમારે એકલા દોડવું પડશે, પણ તમારે બહુ લાંબુ જવું છે, બહુ લાંબુ જવું છે, બહુ લાંબુ જવું છે તો તમારે બે પાંચ જણાનો સથવારો જો હે ભાઈ, એકલા નહીં જવાય. અને જ્યારે હથવારો હોય ને ત્યારે કોઈને પાછળ મૂકી ન હાલ્યું નીકળાય, એ જીવન કા રહસ્ય હૈ. હર પલ હર વક્ત હર સમય અચ્છા ઓર બુરા સમય મે ભગવાન હી સહાય કરતા હૈ. કુછ ભી સમય આ જાય. હિરણ્યકશ્યપુને ક્યાં ખબર હતી, તમને ગઈકાલે તમે કથા તો સાંભળી, ત્રણ લોકમાં માલિક, પાતાળ ધરતી અને સ્વર્ગ. દેવરાજ ઇન્દ્ર તો એને ત્યાં કચરા પોતું કરવાનું કામ કરતો હતો. દેવતાઓ અને દેવતાઓની સ્ત્રીઓ તો એના ઘરની અંદર હંજવારીઓ કાઢતી હતી, રાવણ કરતા મોટો. હા, અરે અહીંયા તો એવું લખ્યું છે કે રાવણથી શિવ નહોતા બીતા, બ્રહ્મા નહોતા બીતા, આનાથી તો શિવ પણ ડરે, આવો માણા મોટો. કારણ કે શંકર એને મારી કે એમ નતા, બ્રહ્મા તો મારે જ હે ને. ગઈકાલે આપણે થોડી ઉતાવળ હતી ને ભગવાનને ઓલાને મારીને ફાડીને નાખી દીધો, આપણે તેમ જોયું ને બધાએ. અને પછી પ્રહલાદજી શું કીધું, નાનો એવડો પ્રહલાદ ભગવાનની આંખમાં આંખ નાખીને એમ કે ભગવાન ખીજાતા, એટલા બધા ક્રોધિત શાંત નહોતા થતા. એટલે પ્રહલાદજી ખોળામાં બેઠા ને સામે આવીને કહે છે કે પ્રભુ, ગિરનારની તળેટીની અંદર એક નાના એવડા ઉંદરડાનો શિકાર કરીને સિંહ અહંકાર કરે, પૂંછડું ઊંચું કરીને ત્રાડું નાખે તો હું એને શોભા દે? ભગવાન કે ના પ્રહલાદ. તો પ્રભુ સાંભળી લો, એક ઉંદરડા જેવા મારા બાપને મારીને તમે આટલો બધો અહંકાર કરો છો હે ના, એક હાથ વરનો એક સામાન્ય છોકરો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિને આંખમાં આંખ નાખીને ખખડાવી શકે, એ તાકાત ભક્તિની છે.
આટલો બધો અહંકાર હે ન કરો છો? આપને મેરે પિતા કો માર દિયા, અગર ઉનકો નહીં મારતા તો વો મુજે માર દેતા, ઇસમે ક્યાં બગીડ બગીડ જાતા? તમે મારા શરીરની રક્ષા કરી છે અને હું રક્ષા માનતો જ નથી. આ તમે જ્યારે મારા ઇન્દ્રિયોને અંધકરણની કામ ક્રોધ અને લોભ થકી રક્ષા કરશો ત્યારે પ્રભુ હું એને રક્ષા માનીશ. આપણા જીવન અલગ છે, એના જીવન અલગ છે. સબ કુછ વહી કરતા હે, વહી કરવાતા હે. આપણું બધાનું તો એવું છે, ઓલા ગાડાની હેઠે કૂતરું હાલ્યું જાય, ભરોટું ભર્યું હોય. તમે કાઠિયાવાડી છો એટલે ભરોટામાં સમજાવવાની જરૂર નહીં. એમાંય પટેલના છોકરા, એમાંય અમરેલી બાજુના, ભરોટા તો ભર્યા જ હોય. હે મોટું ભરોટું હોય ને બળો તો ઓલા ઢાળ ચડતા હોય ને એવું બધું થતું હોય, અને એ વખતે ઓલું કૂતરું હેઠું હાલ્યું જતું હોય ત્યારે કૂતરાને અહંકાર હોય કે આખું ગાડું હું તાણું છું. એમ ઘણી વખત આપણને બધાને એવું થાય, અરે આ તો આપણે કરીએ. ના મારા બાપ, આપણે કાંઈ નથી કરતા, કરનાર તો એ છે પણ નામ આપણું છે. ઓલું કીર્તન છે ને ભગત, મેરા આપકી કૃપા છે સબ કામ હો રહા હૈ, કરતે હો તુમ કનૈયા લેકિન નામ મેરા હો. ભગવાન ઉદાર છે, એને નામ કાઢી નથી જવું. આપણે બધાને એવું છે કે મારું નામ થાય, અરે ભાઈ નામ નહીં, નામ તો ઉનકા હી ચલેગા. ભગત કડી ગાઓ બે. મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા, મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા, કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા, મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા, આપકી કૃપા સે સબ કામ હો રહા. ભગવાનની કૃપાથી આ બધું જ થાય છે, બધાનું થાય છે. બસ આપણી ઉપર કૃપા કેમ બની રહે ને એ પ્રયત્ન કરવાનો છે. જિંદગી તો મને મળી છે ને તમને મળી છે ને રોડ ઉપર રખડતા ભિખારીને મળી છે. કિસી કા મૂલ્ય કુછ હૈ ઓર કિસી કા મૂલ્ય કુછ હોતા હૈ, ઇતના જ્યાદા ફરક ક્યું? પાત્ર તો સબ એક હી સમાન હૈ લેકિન ઇસકે અંદર ક્યા હૈ, મૂલ્ય ઓર કિંમત ઉનકી હોતી હૈ. છોકરાઓને સમજાઈ જાય એવું દ્રષ્ટાંત બહુ સરસ છે. સ્કૂલના સાહેબે મોટો જબર કાચનો ગ્લાસ લીધો, સરસ મજાનું મિનરલ વોટર નાખ્યું, બરફ નાખ્યો, ઉનાળો હતો. સાહેબે પૂછ્યું કે છોકરાઓ, તો કે શું સાહેબ, આ પાણીને હું પ્લેટફોર્મ ઉપર જઈને કોઈને વેચી દઉં તો મને કેટલાક રૂપિયા મળે? તો કે સાહેબ 5 રૂપિયા મળે, બીજા કેટલાક મળે. પણ છોકરાઓ આની અંદર થોડી ખાંડ અને લીંબુ અને મીઠું નાખું જરાક, તો કે સાહેબ 15-20 રૂપિયા મળી જાય. સાહેબ કે આ કાઢીને આની અંદર સરસ મજાનું કાજુ અંજીરનું જ્યુસ ભરી દઉં તો? અરે સાહેબ તો 50-60 રૂપિયા મળે. એવું? તો કે હા. સાહેબ કે છોકરાઓ એ કાઢીને હું આની અંદર ચાંદી ભરું તો સાહેબ 1000 રૂપિયા મળી જાય. સાહેબ આગળ વધતા વધતા કે છોકરા આમાં હું હોનું ભરી દઉં તો સાહેબ 1,00,000 રૂપિયા મળે. છેલ્લે સાહેબે કીધું કે દીકરાઓ આની અંદર જો સાચા હીરા ભર્યા હોય તો? ત્યારે ઓલા છોકરાઓ કે સાહેબ તો 1,00,000,000 રૂપિયા મળી જાય. સાહેબે એક પ્રશ્ન કર્યો કે છોકરાઓ પાત્ર બદલા હે?
પાત્ર એટલે ગ્લાસ બદલાનો છે, ગ્લાસ એનો ઈ છે. ગ્લાસ કા મૂલ્ય નહીં હૈ, મૂલ્ય ઇનકી અંદર ક્યાં હૈ, ઇનકા હોતા હૈ. એમ આ શરીર છે ને મારું ને તમારું બધાનું, એ ગ્લાસ જેવું એક પાત્ર હૈ. ઇનકા કોઈ મૂલ્ય નહીં હૈ, મૂલ્ય તો ઇનકી અંદર ક્યાં હૈ, ઉનકા હોતા હૈ. એ હજારો માણા છે, હજારો માણા. ઓલા કવિએ નથી કીધું, મહારાજ જી આપ ઉપર આ જઈએ, આપ બડે ભાગવત કે વક્તા હૈ, આપ યહાં વ્યવસ્થા હૈ બેઠને કી, ઓર હમારે યજમાન કે ગૌર દેવતા હૈ, ગૌર તો ઉપર જ જોઈને ભાઈ. આ ધરતીને હાલતા ચાલતા જો દેવ હોય ને તો ભૂદેવ. આણંદ કહે પરમાનંદ માણહે માણહે ફેર, સાંભળ્યું છે? આણંદ કહે પરમાનંદ ઈ માણહે માણહે ફેર, એક લાખો દેતા મળે ને એક તાંબિયાના તેર હાડ હાડ થતા હોય, જ્યાં જાય ત્યાં હાડ હાડ. કારણ શું? કારણ કે એનો સ્વભાવ ખોટો છે, એની આદત ખોટી છે. તમારી પાસે કદાચ પૈસા ઓછા હોય ને, પણ તમારો આવકારો મોટો હોય ને. કાલકા બ્રહ્મદાડ હું આમ પ્રદક્ષિણા ફરતો ને, તો ઓલકા ખૂણા બેઠા બેઠા બે ત્રણ બાપા વાતો કરતા હતા. ગુરુ હું આમ ફરતો હતો, વોકિંગ કરતો હતો. કદાચ સ્વામિનારાયણના હરિભગત નહીં હોય એવું લાગ્યું, પણ એ વાત બહુ સારી કરતા હતા. એક બાપા કે સ્વામિનારાયણ વાળાનો રોટલો મોટો, કે ક્યારેય થાકે નહીં. હા, એવી સારી વાત બોલતા હતા. એ કે સ્વામિનારાયણ વાળાનો રોટલો મોટો, અને એક વાત કહું, જેનો રોટલો મોટો હોય ને એનો ઓટલો મોટો જ થાય. જલારામ બાપાનો રોટલો મોટો હતો ને એટલે એનો ઓટલો મોટો થયો. બગદાણા બાપાનો રોટલો મોટો હતો ને એટલે એનો ઓટલો મોટો થયો. આપણા માધવ સ્વામીને બંડી પહેરાવી દે ને એટલે બગદાણો બાપુ જ લાગે. મને કે મને બધા બાપુ કહે છે, બાપુ જ કે બાપુ જેવું કામ ચાલુ કર્યું છે. એ જેનો હાથ પોલો એનું આખું જગત. એટલે બોલો ને મારા બાપુ, હું એકલો થાકી જાય છો. જેનો હાથ પોલો એનું આખું જગત ગોલો. સ્વામિનારાયણ વાળા ખાવામાં થાકે, ખવડાવવામાં કોઈ ધડો થાકે નહીં. હું જોઉં છું અહીંથી કથા પૂરી થાય એટલે ગુરુ બધે જ ફરતા હોય, નાના નાના છોકરાને પકડી પકડીને પૂછે, જમો હાલ જમી લે, જમો હાલ જમી લે. જેનો ટુકડો ત્યાં હરી ઢુકડો. આ જલારામ બાપા બધાને બહુ ખવડાવતા, બહુ ખવડાવતા એટલે ભગવાન આવ્યા. તમને ખબર છે ને ભગવાન આવ્યા, તેને ત્યાં દંડો ને જોડી લઈને આવ્યા, દર્શન દઈને જતા રહ્યા, આશીર્વાદ આપીને જતા રહ્યા. જા જલ્યા તારે કોઈ દાડ ખૂટશે જ નહીં, હજી નથી ખૂટતું. આ વાતની ખબર હિમાલયની અંદર એક સાધુને પડી. એ કે ઓલો જલ્યો હાવ અભણ કાઠિયાવાડી માણા, કાંઈ ખબર પડે નહીં, જાડી બુદ્ધિ, અને એના ઘરે ભગવાન આવ્યા. મારે એને રે શાસ્ત્રાર્થ કરવા જવું છે. ઓલા ભણેલા બહુ બાપુ, હા, અને ઘણી વખત વધારે ભણી જાય ને, બહુ વધારે ભણી જાય ને એને પછી બુદ્ધિ ઓછી હાલતી હોય. અમારા સુરતની અંદર જેટલા હીરાના શેઠિયા છે કોઈ વધારે ભણેલા નથી, પણ આજુબાજુની અંદર મોટા મોટા ટ્રિપલ ગ્રેજ્યુએટ આંટા મારતા હોય. ટ્રિપલ ગ્રેજ્યુએટ હો, આમ ફાઇલો લઈને આઠ શેઠ શેઠ સાહેબ 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 સાહેબ, પણ ઓલે હાથ ચોપડી ભણ્યા નથી. એ કે જયંતિભાઈ આપણે કેમ છે? દસ ચોપડી, પણ દસ ચોપડી ભણ્યા છે તોય તમે જો ભૂખા કાઢી નાખ્યા ને મહારાષ્ટ્રમાં આવી. ભણેલા છે ને ગણતરી બહુ કરે, ને આ લોકો છે ને આમ કોણી મારીને કુંડું કરે. બોલું, મેં ગઈ વખતે વાત કરી હતી ને ખબર નથી, એક કુંભાર હતું ને એને એકની એક દીકરી ને બે જણા એને પ્રેમ કરે, ને બે જુવાઈને હારા, એક થોડુંક વધારે ભણેલો ને એક થોડુંક આમ થોડોક
બનેલું, પણ એકડ્યું બેકડ્યું કંઈક ભીણું હોય છે. એટલે બાપાને કીધું કે આ બે મને પ્રેમ કરે ને બે મને ગમે છે ને હું એક છું, મારે પરણવું કોની હારે. એટલે એને બાપા કે તું મૂંઝાતી નહીં, હું એની પરીક્ષા કરી લઈ. એટલે બેન એક દાડો ઘરે બોલાવ્યા કે તમને બેનને મારી દીકરી પસંદ છે? તે કે આ બંનેને પસંદ છે. તમારે બેયને લગ્ન કરવા? તે કે ભાઈ એ છે એક, તો બે તો કેમ કરી એકી? તો કે મારી પરીક્ષામાં જે પાસ થાય એને મારી દીકરી આપી. કાંઈ વાંધો નહીં. તો કે હા, મેં બે છાકડા પડ્યા છે, માટીના પીંડા પડ્યા છે, જે સૌ પ્રથમ એમાંથી કુંડું બનાવીને પાણી ભરીને મારી પાસે લાવે એને મારી દીકરી પરણાવી દો. હવે થોડોક ભણેલો હતો ને ગણતરી બાજ હતો, એને ચાકડો ચાલુ કર્યો ને પછી માટીનો પીંડો મૂક્યો ને ઓલો ભણ હતો થોડોક, બહુ નહોતો જાણતો, એને વિચાર કર્યો કે મારે શું કરવું. એટલે ઓલો માટીનો પીંડો લીધો ને આમ કરીને આમ કોણી મારી, કોણી મારી અને કુંડું કર્યું અને પાણી ભરીને કીધું કે લો સસુરજી, કે સીધું જ. આનું નામ કોન્ફિડન્સ કહેવાય, આનું નામ ભરોસો ને વિશ્વાસ કહેવાય. તરત જ પોતાની દીકરીનો હાથ પકડીને ઓલી નાખ ઓલા નાપી દીધો. એટલે ઓલી છોકરી કે કેમ બાપુ જે ઓલો કુંડું બનાવે? તો કે દીકરી, જે કોણું માળીને કુંડું કરે ને એ તને કોઈ દાડો ભૂખી હોવા નહીં દે. જા કે છે હા, માણસને હોશિયારી ડાપણ કોઠામાંથી મળે છે, ચોપડામાંથી નથી મળતું ભાઈ. હા, તમે બધા સુખી છો, સંપન્ન છો, પણ આનંદ એ વાતનો છે કે તમે સંસ્કારી છો, તમે સમાજની માટે કાંઈક કરો છો, તમે લોકોની માટે, સત્સંગની માટે, પરિવારની માટે, ભાઈઓની માટે, ગામની માટે, દેશની માટે કંઈક કરો છો. અને ભગવાન કૃષ્ણ ગીતામાં કીધું છે કે આજ આડું આવશે, થોડોક પણ કરેલો ધર્મ છે ને તમારું મોટા ભય થકી રક્ષણ કરશે. ભજન કર્યું છે, ભક્તિ કરી છે. રાજાએ પ્રશ્ન કર્યો છે, ગુરુદેવ તમે મને ઘણી કથાઓ સંભળાવી, હવે મને સ્વાયંભુવસ્ય ઇહ ગુરો વંશોયમ વિસ્તરાચ્યુતઃ યત્ર વિશ્વસૃજાં સર્ગો મનુન અન્યાન વદસ્વન. તમે અત્યાર સુધી મને સ્વયંભૂ મનુના વંશની કથા સંભળાવી, બીજા મનુઓના વંશની કથાઓ સંભળાવી, ભગવાનના ચરિત્રો સંભળાવ્યા, હવે મને તમે અન્ય મનુઓના વંશની અંદર જે જે ભગવાને ચરિત્રો કર્યા હોય એની કથા મને સંભળાવો. સુખદેવજી મહારાજ કે સાંભળો રાજા, પૂર્વે સ્વારોચિત મનુ થયા ને એના ત્રીજા પ્રિયવ્રત પ્રિયવ્રતના પુત્ર ઉત્તમ નામના મનુ થયા, ચોથા તામસ નામના મનુ થયા. આ મન્વંતરની અંદર ભગવાને હરિ સ્વરૂપ ધારણ કર્યું હતું, હરિ અવતાર ધારણ કર્યો અને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો હતો. એટલે રાજાએ પૂછ્યું કે પ્રભુ એક હાથીની માટે ભગવાન આવે? હવે આપણને પ્રશ્ન તો થાય ને, હાથીની માટે ભગવાન આવે? એટલે હાથી માટે આવે નહીં, પણ આવા કોઈ સદગુરુના આશીર્વાદ હોય ને તો ભગવાન કીડી માટે આવે, હાથી માટે તો હું. હાથીને એક સદગુરુના આશીર્વાદ હતા, શ્રાપના રૂપમાં આશીર્વાદ. હા, એવું નહીં માનવાનું કે આપણને એમ કે જાઓ ભગવાન મળશે તો મળે, ના, શ્રાપ આપીને એને આશીર્વાદ આપેલા. એટલે રાજાએ કીધું કે એ ગુરુ કઈ રીતે? તો કે સાંભળ રાજા, રાજા જીસ ભૂમિકામાં બેઠા હૈ ઉસ ભૂમિકા સે ભગવાન સુખદેવજી મહારાજ ઉનકો કથા કરકે ઉઠાતે હૈ. આપણી દાદીમાં આપણને ખોળામાં બેહારીને ફળિયાની અંદર ખાટલો નાખ્યો હોય અને આપણા માથા ઉપર હાથ ફેરવતી ફેરવતી વાત કરતી હતી, હે દીકરા, એક હતો રાજા ને બે હતી રાણી, એક વાલી ને એક દવલી, એને બંને એક છોકરા. એવી રીતની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિતને જે ભાષામાં સમજાય એમાં સમજાવે છે. પરીક્ષિત વૃદ્ધ નથી, યુવાન છે. ગઢપણમાં ભજન, ગઢપણમાં ગોવિંદ ગાશું ગુરુ, રાજમારે ગઢપણમાં ગોવિંદ ગાહું, એ વાત જ ભૂલી જવાની. ગઢપણમાં ગોવિંદ ગવાતા જ નથી, ગઢપણમાં જ માણસ સીઆઈડી જ કરતો હોય નકરી.
આખા ઘરની. એટલે સીસીટીવી કેમેરા જોયેલા. चैनल को सब्सक्राइब करने के बाद घंटे को दबाना ना भूलें ताकि भविष्य का हर एक वीडियो आप सरलता से देख पाएं.